हेलो स्टूडेंट्स, आठमा धोरणना हिंदी વિષયના પાઠ બીજાનો ભાગ બીજો જેમાં ઈદગાહ પાઠની આપણે આગળ ચર્ચા કરી. પેજ નંબર 10 ઉપર આપણે છેલ્લે હામિદ જ્યારે રમકડાની દુકાનો પાસે ઊભો છે, એના મનમાં જે કંઈ પણ ભાવ હતા એના વિશેની વાત કરી કે બે પૈસાના જે રમકડા છે એની પાસે કુલ 3 પૈસા છે, એમાંથી 2 પૈસા જો એ રમકડા માટે ખર્ચી નાખે તો એના માટે એ યોગ્ય નથી, કારણ કે રમકડાની કિંમત ઘણી વધારે છે અને એનો ઉપયોગ કોઈ પણ પ્રકારનો થઈ શકે એમ નથી. ત્યાર પછી ત્યાંથી આગળ વધીએ. ખિલોનો કે બાદ મીઠાઈયા આતી હે, કિસીને રેવડી આલી, કિસીને ગુલાબજામુન, કિસીને સોહનલવા. પછી મીઠાઈઓની દુકાનમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ છે, તો અલગ અલગ એના મિત્રો છે, અલગ અલગ પ્રકારની મીઠાઈઓની ખરીદી કરે છે. મસે સે ખા રહે હૈ હમિદ બિરાદરી કે સે પૃથક હૈ. પૃથક એટલે અલગ છે, બિરાદરી એટલે લોકોનો જે ભીડ હોય. હમિદ છે એ બીજા બધા લોકો કરતાં થોડો અલગ છે. અભાગે કે પાન 3 પૈસે હિ હૈ, એની પાસે માત્ર 3 પૈસા છે. ક્યો નહીં કુછ લેકર ખાતા, લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હૈ. બીજા બધા લોકો એને કહે છે કે તું કાંઈ લઈને ખાતો કેમ નથી. એ પોતાની આંખો છે, લલચાયેલી આંખો છે, એને પણ લેવાની ઈચ્છા છે. એ લલચાયેલી આંખોથી દરેક તરફ બીજા બધા લોકો તરફ જોઈ રહ્યો છે. મીઠાઈઓ કે બાદ કુછ દુકાને લોહે કી ચીજો કી હૈ, કુછ ગિલેટ ઓર કુછ નકલી ગહેનો કી. ત્યાર પછી લોખંડની એક દુકાન આવે છે, ત્યાં અલગ અલગ પ્રકારની લોખંડની વસ્તુઓ મળે છે. લડકો કે લીએ યહાં કોઈ આકર્ષણ નહીં હૈ, બીજા બધા બાળકો છે એના માટે અહીંયા કોઈ પણ પ્રકારનું આકર્ષણ છે નહીં. એ સબ લોક આગે બઢ જાતે હૈ, હામિદ લોહે કી દુકાન પર રુક જાતા હૈ. હામિદ ત્યાં ઊભો રહેશે. કઈ ચિમટે રખે હુએ હૈ, ત્યાં ઘણા બધા ચીપિયાઓ રાખેલા છે. ઉસે ખ્યાલ આયા દાદી કે પાસ ચિમટા નહીં હૈ, એને યાદ આવે છે કે મારા દાદી પાસે ચીપિયો નથી. તવે સે રોટી ઉતારતી હૈ તો ઉસકે હાથ જલ જાતે હૈ. તાવડી પરથી જ્યારે રોટલી ઉતારે છે ત્યારે એને હાથેથી ઉતારવી પડે છે, કારણ કે એની પાસે ચીપિયો નથી એટલે એના હાથમાં બળતરા થાય છે. અગર વો ચિમટા લે જાકર દાદી કો દે તો કિતની પ્રસન્ન હોગી, ફિર ઉનકી ઉંગલિયાં ભી કભી નહીં ચલેગી. જો એને દાદી માટે ચીપિયો લઈ જાય તો એના દાદી ઘણા બધા પ્રસન્ન થશે, ઘણા ખુશ થશે, અને એમની આંગળીઓ પણ હવે બળશે નહીં. ઘર મેં એક કામ કી ચીજ હો જાયગી, ખેલોનો સે ક્યાં ફાયદા. હામિદ એવું વિચારે છે કે ઘરમાં એક કામની વસ્તુ આવી જશે, રમકડાનો કોઈ ફાયદો છે નહીં, વ્યર્થમાં પૈસે ખરાબ હોતે હૈ. સરા દેર તો ખુશી હોતી હૈ, ફિર તો ખેલોનો કી ઓર કોઈ આંખ ઉટા કર ભી નહીં દેખતા, યા ફિર ઘર પહોંચતે પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાયંગે. એવું વિચારે છે કે રમકડા છે એ કોઈ પણ ઉપયોગના છે નહીં, થોડો સમય માટે એનાથી રમવામાં આનંદ આવે છે પણ ત્યાર પછી એની તરફ કોઈ આંખ ઉઠાવીને જોતું નથી. અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે જો થોડી ઘણી પણ એની કાળજી રાખવામાં ન આવે તો એ તૂટી અને પડી જાય છે. ચિમટા કિતને કામ કી ચીજ હૈ, રોટીયાં તવે સે ઉતાર લો, ચૂલ્હે મેં સેક લો. કોઈ આગ માંગના હૈ તો ચટફટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો. અમ્મા બેચારી કો કહાં ફુરસત હૈ કે બાજાર જાય ઓર ઇતને પૈસે, પૈસે હી કહાં મિલતે હૈ, રોજ હાથ ચલા લેતી હૈ. ચીપિયાના ઘણા બધા ઉપયોગ છે, તો ચીપિયો આપણા માટે કામની વસ્તુ છે અને દાદી વારે વારે બજાર જઈ શકતા નથી અને એટલા પૈસા પણ એની પાસે હોતા નથી કે ચીપિયો ખરીદીને લઈ આવી શકે. હમિદ કે સાથે આગે બઢ જાતે હૈ, સબીલ પર સબ શરબત પી રહે હૈ. સબીલની દુકાન છે ત્યાં બધા શરબત પીવે છે અને ત્યાં એના મિત્રો આગળ નીકળી જાય છે. દેખો સબ કિતને લાલચે હૈ, ઇતની મીઠાઈયાં લી મુજે કિસીને એક ભી નહીં દી. હમિદના મનમાં વિચાર આવે છે કે બધા લાલચી કેટલા છે, દરેકે મીઠાઈઓ લઈ લીધી પણ મને એક પણ આપી નહીં. ઉસ પર કહેતા હૈ મેરે સાથ ચલો, અને પાછા એવું કહે છે કે મારી સાથે તમે આવો. મેરા યા કામ કરો, મેરા વો કામ કરો. અબ અગર કિસીને કોઈ કામ કરને કો કહા તો પૂછુંગા, ખાએ મીઠાઈયાં આપકા મું સડેગા, ફોડે ફુસલિયાં નિકલેગી, આપકી જબાન ચોટોરી હો જાયગી, તબ ઘર સે પૈસે ચુરાયેંગે ઓર માર ખાયેંગે. એ બીજા બધા બાળકો જ્યારે એની પાસેથી કોઈ પણ કામ કરવાનું કહે છે ત્યારે હવે એને કામ કરવાની ના પાડી દેશે. અમ્મા ચિમટા દેખ કર મેરે હાથ સે લેંગી ઓર કહેંગી, મેરા બચ્ચા અમ્મા કે લીએ ચિમટા લાયા હૈ, કિતના અચ્છા લડકા હૈ, ઇન લોકો કે ખિલોને પર કોણ ઇન્હે દુઆએ દેગા. બડો કી દુઆએ સીધે અલ્લાહ કે દરબાર મેં પહોંચતી હૈ ઓર તુરંત સુની જાતી હૈ. મેરે પાસ પૈસે નહીં હૈ તો ક્યા, મેં ગરીબ સહી, કિસી સે કુછ માંગા તો નહીં જાતા,
હમીદ એવું વિચારે છે કે હું જ્યારે મારા દાદી માટે ચીપીઓ લઈને જઈશ ત્યારે મારા દાદી ખૂબ ખુશ થઈ જશે અને એવું વિચારે છે કે આટલો નાનો છોકરો છે તેમ છતાં એમણે પોતાના પૈસા રમકડા વાપરવા રમકડા લેવામાં કે મીઠાઈઓ ખરીદવામાં ન વાપર્યા અને ઘર માટે જે ઉપયોગી વસ્તુ છે એના માટે વાપર્યા અને મારી દાદી મને ખૂબ દુઆઓ આપશે ખૂબ આશીર્વાદ આપશે અને મેં એવું સાંભળ્યું છે કે મોટા લોકોની દુઆઓ છે તરત જ કબૂલ કરવામાં આવે છે. હમીદ એવું વિચારે છે કે મારી પાસે પૈસા નથી તો શું થઈ ગયું, હું ગરીબ નથી, હું ગરીબ છું તો પણ શું થઈ ગયું, પણ મેં ક્યારેય પણ કોઈની પાસે કાંઈ પણ માગ્યું નથી. ઉસને દુકાનદાર સે પૂછા એક ચિમટા કિતને કા હૈ, દુકાનદારને એણે પૂછ્યું કે એક ચીપિયાની કિંમત શું છે તો એણે કહ્યું કે 6 પૈસા લગેંગે. હમીદ કા દિલ બેઠ ગયા, ફિર વે બોલા ઠીક ઠીક બતાઓ. હવે ત્યાં ભાવતાલ કરે છે, ઠીક ઠીક 5 પૈસા લગેંગે, લેના હૈ તો લો નહીં તો ચલતે બનો. હમીદ ને કલેજા મજબૂત કરકે કહા 3 પૈસા લોગે, ઓર વો આગે બઢ ગયા તાકી દુકાનદાર કી ઘોડકિયા ન સુને. એ એવું દેખાડવા માગે છે કે એને ચીપિયાની કોઈ એવી બધી જરૂર છે નહીં. હમીદ એને કહે છે કે 3 પૈસામાં જો ચીપી આપવો છે તો આપો, એટલું કહીને ત્યાંથી આગળ નીકળી જાય છે. લેકિન દુકાનદારને ઘોડકિયા નહીં દે, ઘોડકિયા એટલે પાછો અવાજ જે આપે ને પાછા બોલાવે એવો અવાજ કર્યો નહીં અને કોઈ પણ પ્રકારની માથાકૂટ કરી નહીં, એને બુલાકર ચિમટા દે દે પાછો બોલાવીને એને ચીપીઓ આપી દીધો. હમીદને ઉસે ઇસ તરહ કંધે પર રખા માનો બંદૂક હૈ, ફિર શાન સે અકડતા હુઆ સંગીઓ કે પાસ ચલા ગયા. એટલો બધો ખુશ થઈ ગયો કે ચીપિયાને પોતાના ખભા પર રાખી દીધો, જાણે કોઈ પણ પ્રકારની બંદૂક હોય, એને એકદમ આનંદિત મન સાથે પોતાના મિત્રો પાસે જતો રહ્યો. મોહસિન હસકર કહા યે ચિમટા ક્યુ લાયા બુદ્ધુ, ઇસકા ક્યા કરેગા. એનો મિત્ર પૂછે છે કે આ ચીપિયાનો શું ઉપયોગ છે, તું આનું શું કરીશ. હમીદને ચિમટે કો જમીન પર પટક્કર કરા, જરા આપને ભીસ્તી કો જમીન પર ગિરાવ, સારી પસલિયા ચૂર ચૂર હો જાયગી બચ્ચું કી. શું કહે છે કે તારી પાસે જે રમકડું છે ભીસ્તીનું એને તું જમીન ઉપર પાડીને મને બતાવ, એ તરત જ તૂટી જશે. મહેમૂદ બોલા યે તો ય ચિમટા ખીલો કોઈ ખીલો ના હૈ, શું એ કોઈ રમકડું છે. હમીદ કહે છે કે ક્યું ખીલો ના ક્યું નહીં હૈ, અભી કંધે પર રખા તો બંદૂક હો ગઈ, હાથ મેં લિયા તો ફકીરો કા ચિમટા હો ગયા, ચાહું તો ઇસે મંજીરે કા ભી કામ લે સકતા હું. એવું કહે છે કે આ રમકડું નથી તો શું છે, એને ખભા પર રાખવું અત્યારે તો બંદૂક થઈ ગઈ, હાથમાં રાખવું તો ફકીરનો જે ચીપિયો હોય એ ચીપિયો થઈ ગયો અને આનો એક મંજીરા તરીકે પણ એને વગાડીને ઉપયોગ કરી શકું. એક ચિમટા જમા દઉં તો તુમ લોકો કે સારે ખિલોને કી જાન નિકલ જાય, તમારા જે રમકડાઓ છે એને હું એક ચીપિયો મારું તો બધા રમકડાઓ તૂટી જાય. તુમારે ખિલોને કિતને હિ જોર લગાએ, મેરે ચિમટે કા બાલ ભી બાકા નહીં કર સકતે, બહાદુર શેર હૈ મેરા ચિમટા, તમારા રમકડાઓથી મારા ચીપિયાને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. સમ્મીને ખંજરી લીધી, પ્રભાવિત હોકર બોલા મેરી ખંજરી સે બદલો કે તો આને કી હૈ. હવે બીજા બાળકોને પણ લાલચ થાય છે, એક એના મિત્ર સમ્મીએ ખંજરી લીધી હતી તો એ હમીદને કહે છે કે મારી સાથે તું આ બદલાવીશ, તું ચીપિયો મને આપી દે અને મારી ખંજરી તું લઈ લે. હમીદને ખંજરી કી ઓર ઉપેક્ષા સે દેખા બોલા મેરા ચિમટા ચાહે તો તું મારી ખંજરી કા પેટ ફાડ ડાલે, બસ એક ચમડે કી ચિલ્લી લગા દી, ઢપ ઢપ બોલને લગી. ખંજરી પણ એના કોઈ કામની નથી એવું એ હમીદ કહેવા માગે છે. સરાસા પાણી રખ જાય તો ખતમ થાય, ચામડાનું એ પડ હોય એના ઉપર તો પાણી પડે તો એ પાણીથી ખરાબ થઈ જાય. મેરા બહાદુર ચિમટા આગ મેં પાણી મેં આંધી મેં તુફાન મેં બરાબર ડટા રહેગા, એને કોઈ પણ પ્રકારના વાતાવરણની અસર થતી નથી. ચિમટેને સભી કો મોહિત કરી દીધા, લેકિન અબ પૈસે કિસકે પાસ ધરે હૈ, હવે બધાને પોતાની ભૂલ સમજાય છે પણ હવે કોઈ પાસે પૈસા નથી. ફિર મેલે સે બહુ દૂર નિકલા હૈ, ધૂપ પીતે સોરી હૈ, ઘર પહોંચને કી જલ્દી હૈ, પડોશે જીદ કરે તો ભી ચિમટા નહીં મિલ સકતા. હવે બધાને હમીદ પાસે જે ચીપીઓ છે એ લેવાની ઈચ્છા છે પણ હવે કોઈ પણ પ્રકારની જીદ કરી શકાય એમ છે નહીં. ઘરે જવાનો સમય થઈ ગયો છે, મેળાથી થોડા દૂર પણ પહોંચી ગયા છે અને કોઈ પણ પ્રકારની જીદ કરી શકવાનો હવે કોઈ પણ પ્રકારની દરેક બાળકો પાસે હવે તક છે નહીં. હમીદ હૈ બડા ચાલાક ઇસલીએ ઉસને અપને પૈસે બચા રાખે થે. હવે બધા બાળકો વિચારે છે કે હમીદ ખૂબ જ હોશિયાર છે એટલા માટે એણે પોતાના પૈસા બચાવી રાખ્યા હતા. ઓરોને 3-3 4-4 અને પૈસે ખર્ચ કીએ પર કોઈ કામ કી ચીજ ન લઈ શકે. હમીદને 3 પૈસો મેં રંગ જમા લીયા, સચી તો હૈ ખિલોનો કા ક્યાં ભરોસા, ટૂટ ફૂટ જોઈંગે, હમીદ કા ચિમટા બના રહેગા બરસો. બધાને પોતાની ભૂલ હવે સમજાય છે કે હમીદે જે ચીપિયા ખરીદીને જે
सारी बाबतनु परिणाम आप्यु छे, जे पोताना घर माटे उपयोगी वस्तु लीधी छे, एवी रीतनो विचार कोईना मनमां आव्यो नहोतो। मोहसिन ने कहा, सर अपना चिमटा दो, हम भी देखें। तुम हमारा भिस्ट्री लेकर देखो। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आ गए। कितने खूबसूरत खिलौने थे। हामिद ने पण रमकड़ाथी रमवानी तक मिली गई अने बीजा बधा मित्रों ने पण पोताना हाथमां चीप्यो लईने एनो એની સાથે રમવાની ને આનંદ મેળવવાની તક મળી ગઈ। રાસ્તે મેં મહેમૂદ કો ભૂખ લગી, ઉસકે બાપને કેલે ખાને કો દીએ। મહેમૂદને ભૂખ લાગી એટલે એના પિતા એને કેળા ખાવા માટે આપ્યા। મહેમૂદને કેવલ હામિદ કો અપના સાથી બનાયા, હવે બધા હામિદને પોતાનો મિત્ર બનાવવા માગે છે। ઉસને ઉસકે અન્ય મિત્ર મુંહ તાકતે રહે ગયે, યા ઉસ ચિમટે કા હી પ્રભાવ થા। આ ચીપીએના કારણે જ હવે બધા લોકો હામિદને બોલાવવા લાગ્યા છે। કેરા બજે સારે ગાઉં હલચલ મચ ગઈ, મેલે વાલે લોટ આયે। મોસિન કી છોટી બહેનને દોડ કર ભિસ્ટી કો ઉસકે હાથ સે છીન લે ઓર મારે ખુશી કે ઉછલી તો મિયાં ભિસ્ટી નીચે આ રહે ઓર સુરલોક સીધા રહે। મોસિનની બહેન મોસિનના હાથમાંથી એ ભિસ્ટીનું રમકડું લે છે અને ખુશીના કારણે આનંદના કારણે ઉછળકૂદ કરવા માગે છે અને ઉછળકૂદમાં ને ઉછળકૂદમાં એ રમકડું એના હાથમાંથી પડી જાય છે અને તૂટી જાય છે। મિયાં નૂરે કે વકીલ કા અંત ઇસસે ભી ઝ્યાદા ગૌરવમય હુઆ। નૂરે પાસે જે વકીલનું રમકડું હતું એની પણ કંઈક આવી જ દશા થઈ। વકીલ જમીન પર યા તાક પર બેઠ નહીં સકતે, ઉનકી મર્યાદા કા વિચાર તો કરના હી હોગા। દીવાર મેં દો ખૂંટિયા ગાડી ગઈ, ઉન પર લકડી કા એક પટરા રખા ગયા, પટરે પર કાગજ કા એક કાલીન બિછા ગયા। વકીલ સાહેબ રાજા ભોજ કી ભાતિ સિંહાસન પર બિરાજે। વકીલની મૂર્તિ છે, રમકડું હતું એ ઊભું હતું, એ ક્યાંય પણ બેસી શકે એમ હતું નહીં, એટલે એના માટે અલગથી રાખવાની વ્યવસ્થા કરવી પડી। પંખા ચલના શરૂ હુઆ, અદાલતો મેં ખસકી ટટ્ટિયાં ઓર બિજલી કે પંખે હોતે ક્યા યહાં મામૂલી પંખા ભી ન હો। બાંસ કા પંખા આયા ઓર નૂરે હવા કરને લગા। માલૂમ નહીં પંખા કી હવા સે યા પંખે કી ચોટ સે વકીલ સાહેબ સ્વર્ગલોક સે મૃત્યુલોક મેં આ રહે ઓર ઉનકા માટી કા ચોલા માટી મેં મિલ ગયા। પંખાની હવાના કારણે કે પંખાની છે પછડાટ લાગી એના કારણે, પંખાના આઘાતના કારણે જે વકીલનું જે રમકડું હતું એ નીચે પડી ગયું અને તૂટી ગયું। ફિર બડે જોર શોર સે માતમ હુઆ ઓર વકીલ સાહેબ કી અસ્થિયાં ધૂરે પર ડાલ દી ગઈ। પછી બધાને ખૂબ પસ્તાવો થયો પણ હવે એનું કંઈ થઈ શકે એમ હતું નહીં। અબ મિયાં હામિદ કાલ સુની, હવે હામિદની વાત સાંભળીએ। અમીના ઉસકી આવાજ સુનતે હી દોડાઈ, ઉસકો ગોદ મેં ઉઠાકર પ્યાર કરને લગી। સહસા ઉસકે હાથ મેં ચિમટા દેકર વો ચોક ગઈ, બોલી યે ચિમટા કહાં સે લાયા। હામિદની માં દાદી એને પૂછે છે કે આ તું ચીપ્યો ક્યાંથી લઈ આવ્યો। મેને મોલ લીયા હે, મેં એને લીધો છે। કે પૈસે મેં, એટલે કેટલા પૈસામાં, તો કે છે 3 પૈસે દીએ। અમીનાને છાતી પીટલે, અમીના ખૂબ દુઃખી થાય છે। યે કૈસા બેસમજ લડકા હૈ કે દોપહેર હુઆ કુછ ખાયા ન પિયા, લાયા ક્યાં ચિમટા। સારે મેલે મેં તુઝે ઓર કોઈ ચીજ ન મિલી, જો યે લોહે કા ચિમટા ઉઠા લાયા। અમીદના દાદીને અફસોસ થાય છે કે આવી ભર બપોરમાં ખાધા પીધા વગર જેની પાસે પૈસા હતા, જેણે ખાવા પીવામાં ખર્ચ કરવા માટે મેં આપેલા હતા, એ પૈસા એણે ક્યાં ખર્ચ કર્યા, માત્ર એક આ ચીપીઓ લેવામાં, અને બીજી કોઈ વસ્તુ મેળામાં ન મળી કે તે માત્ર આ ચીપીઓ જ લીધો। હામિદને અપરાધી ભાવસે કહા, હામિદે અપરાધી ભાવથી કહ્યું, તુમારી ઉંગલિયાં તવે સે જલ જાતી થી ઇસલીએ મેને ચીપ્યા, ઇસલીએ મેને ચિમટા લીયા। તમારી આંગળીઓ તવા ઉપર રોટલીઓ શેકતી વખતે નુકસાન થતું હતું એને બળતરા થતી હતી, એટલા માટે મેં આ ચીપ્યો લીધો છે। બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહમાં બદલ ગયા, એનો જે ક્રોધ હતો એની દાદીનો તરત જ સ્નેહમાં અને પ્રેમની લાગણીમાં બદલાઈ ગયો। બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ ઓર કિતના વિવેક હૈ, બાળક કેટલું સમજદાર છે, એનામાં કેટલો વિવેક છે અને કેટલો એનામાં ત્યાગની ભાવના છે। દૂસરો કો ખિલોને લેતે ઓર મીઠાઈ ખાતે દેખ કર ઇસકા મન કિતના લલચાયા હોગા। બધાની મીઠાઈઓ ખાતી વખતે બીજા લોકો જ્યારે રમકડાઓ લેતા હતા ત્યારે એનું મન કેટલું લલચાણું હશે, તેમ છતાં એણે બીજી કોઈ પણ વસ્તુ લીધી નહીં।
इतना जब्त इससे हुआ कैसे, एटली एने धीरे जानामां केवी रीते रही। हमीना का मन गदगद हो गया, खूब प्रसन्न थी गई, वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआएं देती जा रही थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदे गिरती जा रही थी। ये पोताना मनमाने मनमा खूब खुश होती, खूब आनंदित होती, आनंदना कारणे खूब रोई रोई रही थी अने हामिद ने खूब दुआओं ने आशीर्वाद आपी रही थी। थैंक यू।